વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે રાજ્યમાં ચાલી રહેલા વિદ્યામિશનની વચ્ચે છોટા ઉદેપુર જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોની જે ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે. શિક્ષણાધિકારી દ્વારા લેવાયેલી કસોટીમાં પોતાના વિષય વસ્તુમાં જે શિક્ષકોનું પરિણામ નબળું આવ્યું છે. વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તરને સુધારવાના હેતુથી તાજેતરમાં સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વિદ્યા મિશન ચલાવવામાં આવી રહ્યું છે. ધોરણ 6-8ના નબળા વિદ્યાર્થીઓમાં લેખન વાંચન અને ગણનની ગુણવત્તા વધારવા માટે મિશન વિદ્યા હાથ ધરાયું છે. તો બીજી તરફ છોટાઉદેપુર તાલુકાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકો જ પોતાના વિષય વસ્તુની પરીક્ષામાં નાપાસ થતા શિક્ષકોના શિક્ષણ કાર્ય સામે અનેક સવાલ ઊભા થયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાલીમ અર્થે આવેલા 300 શિક્ષકોને અચાનક તેમના દ્વારા જ ભણાવવામાં આવતા વિષય વસ્તુ વિશે એક 50 ગુણની પરીક્ષા લેતા 300માંથી 90 જેટલા શિક્ષકો નાપાસ થયા હતા, તો ફક્ત 10 જેટલા શિક્ષકો જ 80% એટલે કે 40 ગુણ સુધી પહોંચી શક્યા હતા. જો શિક્ષકોમાં જ વિદ્યાર્થીઓને ભણાવવાના વિષયનું જ્ઞાનનો અભાવ હોય તો તેઓ બાળકોને શું શિક્ષણ આપતા હશે તે સમજી શકાય છે. જોકે શિક્ષણાધિકારીના શિક્ષણનું સ્તર સુધારવાનો પ્રયાસ ખરેખર વખાણવા લાયક છે. છોટાઉદેપુરના સામે આવેલા કથળેલા શિક્ષણના કિસ્સાથી સરકારના વિદ્યા મિશનને વિદ્યાર્થીઓ પહેલા શિક્ષકોને જરૂર હોય તેમ લાગી રહ્યું છે. ડાયટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા 3-5નો જે નવો અભ્યાસક્રમ આવ્યો છે એના ગણિત વિષયની તાલીમ શિક્ષકોની જે લેવામાં આવી હતી એ શિક્ષકોની તાલીમ દરમિયાન કેટલાક તાલુકામાં મારે જવાનું થયું. જવા દરમિયાન શિક્ષક સાથે પ્રશ્નોત્તરી કરી, પ્રશ્નોત્તરી દરમિયાન ક્યાંક એવું જાણવા મળ્યું કે શિક્ષકોને વિષયવસ્તુમાં કચાશ હોય એવું જાણવા મળ્યું. તો એ વિષયવસ્તુની કચાશ જાણવા માટે મેં છોટાઉદેપુર તાલુકાના કેટલાક શિક્ષકોને, એ તાલીમ દરમિયાન આવેલા શિક્ષકોને, લગભગ 300 જેટલા શિક્ષકોને 50 માર્ક્સનું મેં પેપર લીધું અને એ પેપરમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન જેવા પ્રશ્નો 1-5 ધોરણને ધ્યાનમાં રાખીને વિષયવસ્તુના જ આધારે મેં પ્રશ્નપત્ર તૈયાર કરી અને 1 કલાકનો સમય આપીને એમની સાથે પરીક્ષા લીધી. પરીક્ષા લેવા પાછળ મારો આશય એ છે કે કેટલી જે શિક્ષકો વિષયવસ્તુમાં નબળા છે એ શિક્ષકો તૈયાર થાય. આમાં 70% જેટલા શિક્ષકો જે છે એ શિક્ષકોએ સારું સ્કોરિંગ લાવેલ, લગભગ 70% જેટલા માર્ક્સ મેળવ્યા, પણ બાકીના જે શિક્ષકો જે છે એ બાકીના શિક્ષકોનું પરિણામ ઘણું નબળું, એટલે ઓછું 50% કરતાં ઓછા માર્ક્સ લાવ્યા છે. અને 80% ઉપર માર્ક્સ લાવનાર શિક્ષકોની સંખ્યા તો હાર્ડલી 5-10 જેટલા છે. એટલે વિષયવસ્તુ જ્યાં સુધી શિક્ષકને સારી હશે તો એ વિદ્યાર્થી સુધી પહોંચી શકશે. જો વિદ્યાર્થી સુધી નહીં પહોંચે તો પરિણામ જે મેળવવાનું છે મેળવી શકાય નહીં. એટલે એક તો પહેલાં શિક્ષક પોતે વિષયવસ્તુ માટે સજ્જ થાય અને વિદ્યાર્થી સુધી પહોંચાડે એના માટેનો મારો એક નમ્ર પ્રયાસ હતો અને આ જિલ્લામાં આવો એક પ્રયાસ કરવાની મેં શરૂઆત કરી છે કે જાતે શિક્ષક તૈયાર થાય, મારો હેતુ મૂળ એ છે. એટલા માટે મેં પરીક્ષા લીધી. રફીક મકરાણી સાથે ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર.